નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. હું છું મૌલિક પંચાલ. બસ આજે થોડીક ઈચ્છા થઈ કે ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવેલો છે કે સર, શું નીટ પોસ્ટપોન થવાની સંભાવના ખરી? શું સર નીટમાં કંઈક એવું કંઈક થશે કે હજી થોડા અમારા માર્ક ઇન્ક્રીઝ થઈ શકે ખરા? હવે જે ગણી ચૂણીને જે છેલ્લા 15 થી 20 દિવસ જે તમારી પાસે વધ્યા છે, બરોબર, તો શું સર અમે આ 15 થી 20 દિવસોમાં સારા એવા માર્ક હવે લાવી શકીએ? સર પ્રિપરેશન કમ્પ્લીટ છે, બટ હજી ક્યાંક ને ક્યાંક એવો ખચકાટ અનુભવાય છે કે આવડે છે, વાંચ્યું છે, બટ એવું થાય છે કે માર્ક નહીં આવે. તો બસ આવા તમારા જેવી પ્રશ્નો છે એનું સોલ્યુશન આપવા માટે આવ્યો છું, બરોબર. તો આજે વાત કરવી છે બસ તમારી સાથે થોડીક વાર. વાત એ કરવી છે, સૌથી પહેલો પ્રશ્ન એ ઉદ્ભવ્યો મારો કે તમે પ્રિપેરેશન કરી છે, નો ડાઉટ, ઓકે, તો હવે પ્રોબ્લેમ્સ ક્યાં પડે છે? સર વાંચ્યું છે, બધું ઓલ સિલેબસ કમ્પ્લીટ થઈ ચુક્યું છે, બધું વંચાઈ ચુક્યું છે, બટ પ્રોબ્લેમ હવે સર ત્યાં પડી રહ્યો છે કે શું એમાંથી હવે આ લાસ્ટ સમયમાં એવું શું રિવાઇઝ કરીએ કે જેને કારણે અમારા માર્ક હજી વધે? બરોબર, એવી તો કઈ વસ્તુ છે કે જેને કારણે હજી તમારા માર્ક વધી શકે છે? તો એવી 2-3 પોઈન્ટ આજે થોડાક કહેવાનો છું. તો જરા મને 1-2 મિનિટ આપો, હું સ્ક્રીન જે છે થોડીક શેર કરી દઉં, બરોબર છે. ચલો જુઓ, સૌથી પહેલા તો એવા 3 થી 4 પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ તો એ જ છે કે માર્ક વધારવા માટે, હવે હું માત્ર અને માત્ર બાયોલોજી વિષયની વાત કરી રહ્યો છું, બરોબર છે. અત્યારે હાલ જો તમારે સ્કોર કરવો છે, કેટલો સ્કોર સર? બાયોલોજીમાં 360 માંથી તમારે લાવવા છે 300+. સર આટલા લાવવા છે, ક્યાંથી લાવીએ? રીઝન અને સોલ્યુશન બે આપું. કેવી રીતે લાવી શકશો? પહેલી વસ્તુ કે આખી એનસીઆરટી ક્લિયર છે. ઓકે સર, ક્લિયર છે, એનસીઆરટી ઇઝ ક્લિયર. ઓકે, ડન છે. હવે બીજું શું કરીએ સર? આજ એનસીઆરટી માંથી તમે લોકોએ અત્યાર સુધી જે વસ્તુ બનાવી છે, લાઈક એક્ઝામ્પલ આપું તો તમે લોકોએ તમારું પોતાનું સેલ્ફ પ્રિપેર કરેલું મટીરિયલ બનાવ્યું છે, અથવા તો તમારી પાસે એવા કોઈ સરના કે મારા પોતાના ફ્લેશ કાર્ડ અવેલેબલ હોય, કે એવી કોઈક વસ્તુ અવેલેબલ હોય કે જેમાંથી આખું રિવાઇઝ થઈ શકે એવું હોય, બરોબર છે, તો શું સર એમાંથી વંચાય? એ જ વંચાય બેટા. એટલા માટે એ વંચાય કે આ જે ફ્લેશ કાર્ડ છે ને તમારા ફ્લેશ કાર્ડ, બરોબર, આખું ચેપ્ટર શોર્ટ ટાઈમમાં 10 થી 15 મિનિટમાં આખું ચેપ્ટર રિવાઇઝ કરી આપે છે, પ્રોપર એનસીઆરટી બેઝિસ પર, બરોબર. આટલું તો કરો છો, પણ એની સાથે સાથે રેગ્યુલર એમસીક્યુ પ્રેક્ટિસ કરો. આની સાથે સાથે રેગ્યુલર એમસીક્યુઝ ની પ્રેક્ટિસ જ તમને જે છે પરફેક્શન અપાવશે, એક્યુરેસી જળવાશે અને સ્પીડ વધશે. તમને ના ખ્યાલ હોય તો એક વસ્તુ જણાવો બેટા, મારી જે આ ટેલિગ્રામ ચેનલ છે હેક થઈ ગઈ હતી, નવી બનાવી, ઘણા બધા વિદ્યાર્થીઓનો સાથ સહકાર રહ્યો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ફરીથી જોઈન પણ થયા છે, બટ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે મારી સાથે રોજ ડેલી પ્રિપરેશન કરે છે, બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે. અને એમાં જે મારું અત્યારે લાઈવ સેશન ચાલી રહ્યું છે યુટ્યુબમાં, ધોરણ 11 નું, ધોરણ 12 નું બધું લાઈવ સેશન ચાલી રહ્યું છે. ધોરણ 12 ઓલ ઓવર બધું કમ્પ્લીટ થઈ ચુક્યું છે. ધોરણ 11 માં હવે બસ થોડું ઘણું વધ્યું છે, થોડા ઘણા ચેપ્ટર્સ જે છે વધ્યા છે એ પણ પૂરા કરીશું, બટ આજે હું આવ્યો છું એના માટે છું લાઈવ. સૌથી પહેલો આજે હું લાઈવ આવ્યો છું જે એટલા માટે કે મારે તમને એ વસ્તુ જણાવી છે કે હવે હું શું કરાવવાનો છું યુટ્યુબમાં, એ રીઝન્સ થી હું લાઈવ આવ્યો છું. તો એવી 3-4 વસ્તુ જે છે એ હું તમને જણાવી દઉં. સૌથી પહેલા તો જો, ફર્સ્ટ તમને ના ખ્યાલ હોય તો કહી દઉં બેટા કે નીટ એનટીએ માંથી 2019 ની વાત કરું, 2020 ની વાત કરું કે 2021 ની વાત કરું, આટલા વર્ષોમાં છેલ્લા જે લાસ્ટ યર પેપર્સ એનાલિસિસ મેં જે કર્યું છે એના ઉપરથી હું આ ધારણા જે છે તમને જણાવી રહ્યો છું થોડીક, બરોબર. કંઈક એવું છે કે એ લોકો જોડકા બહુ વધારે પૂછે છે, અને કેટલા આવે છે જોડકા? મેક્સિમમ 8 થી 10 જોડકા આવતા હોય છે. તો એ કરાવીશ. એની સાથે સાથે નીટ બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે લેબ મેન્યુઅલ જે છે એ કમ્પલસરી કરવી પડશે, અને એમાં 2 ચેપ્ટર કરવાના છે, 11th ચેપ્ટર નંબર 5 મોર્ફોલોજી વાળું, બરોબર, અને 11th નું ચેપ્ટર નંબર 20 કે જે લોકોમોશન અને મુવમેન્ટ વાળું જે ચેપ્ટર છે એ વાળું ચેપ્ટર. એટલે આટલી વસ્તુ તો કમ્પલસરી કરવાની જ છે, કરવાની જ છે. તેની સાથે સાથે એક સેશન એવો રાખીશ કે જેમાં વિધાન અને કારણ વાળા પ્રશ્નો જે છે બધા આવી જશે, અને એની સાથે સાથે એક સેશન હું એવો રાખીશ કે જેમાં
માત્ર અને માત્ર આકૃતિવાળા પ્રશ્નો આવે. અને તમને ખ્યાલ હશે જ બેટા કે આકૃતિવાળા પ્રશ્નો જે બોર્ડ માટે બી ઇમ્પોર્ટન્ટ છે, ગુડ સેટ માટે બી ઇમ્પોર્ટન્ટ છે, અને એઝ વેલ એઝ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એનું રીઝન કહી દઉં. બોર્ડમાં 2-3 પ્રશ્નો આકૃતિવાળા આવી જતા હોય છે, ગુડ સેટમાં 3-4 આવે છે, અને નીટમાં 1 કે 2 પ્રશ્નો આવતા રહેતા હોય છે. બરોબર? તો એના માટે પણ આ પ્રિપેરેશન જે છે કરવી જરૂરી બને છે અને એ કરવાની જ છે. બરોબર? ચલો આટલું ક્લિયર થશે. એની સાથે સાથે હવે એવી ઈચ્છા મારી છે કે આટલી વસ્તુ કરો તો તમારા માર્ક કેટલા સિક્યોર થાય એ તમને એક વાર જણાવી દઉં. બરોબર? ચલો જસ્ટ અ મિનિટ, હું બેટા એક ખાલી થોડુંક કલર જે છે પેનનો ચેન્જ કરી લઉં. ચલો ઓકે, ચલો સમજો બેટા, જે આ કરવાનું હવે તમારે આ માર્ક કેટલા સિક્યોર થશે એ જણાવી રહ્યો છું. સમજો, જોડકા 8-10 આવે છે, 8-10 જોડકાના તમારે એવરેજ માર્ક ગણો, 10 જોડકા ગણી ચાલો 40 માર્કે થયા. લેબ મેન્યુઅલમાંથી 2 પ્રશ્નો આવવાના છે એટલે એના કેટલા માર્ક થયા? 2 એમસીક્યુ એટલે 8 માર્ક થયા, પેલા 40 માર્ક થયા. ચલો એ અને આર વાળા પ્રશ્ન 2 આવે છે એટલે અંદાજિત ગણી લો ને એના 2 8 માર્ક, અને આકૃતિ વાળો એક જ પ્રશ્ન આવી ગયો તો એના 4 માર્ક ગણી લો. આટલું ક્લિયર? પછી હવે જો તમને નાખેલો હોય તો કહી દઉં કે નીચેનામાંથી સત્ય વિધાન સાચું વિધાન ઓળખો, જણાવો. નીચેનામાંથી અસત્ય વિધાન ખોટું વિધાન જે છે એ જણાવો. લાસ્ટ 2 વર્ષથી આવા એવરેજ 5-6 પ્રશ્નો જે છે આવે છે તો માર્ક ગણી લો. 6×24 માર્ક. કાઉન્ટિંગ કરો તો એકવાર, માર્કનું કાઉન્ટિંગ કરો તો 8×8 16, 16×4 20, 20×40 60, 60×24 કેટલા થયા? 80 માર્ક થયા. બોસ શું વાત કરો છો સર, 80 માર્ક એમ નામ? આટલી વસ્તુ કરીને 80 માર્ક આવે? જોઈ લો તમારી પ્રીવિયસ ઇયરના પેપર, જોઈ લો મને કીધા વગર પ્રીવિયસ ઇયરના પેપર ચેક કરી લેવા એકવાર, કે જેમાંથી આટલું આવી શકવાની સંભાવના છે 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 જ, એટલે હું કરાવવાનો છું જ. બરોબર છે? અને એક જ વસ્તુ મારું લક્ષ્ય જે બનાવેલું છે મેં કે સિલેક્શન કરાવવું છે, છોકરાઓને ક્યાંક એમબીબીએસ માં પહોંચાડવા છે. બસ એક જ અહીંયા આગળ દિલમાં એક જ લાગણી છે તમારા પ્રત્યે કે બસ સિલેક્શન હવે કરાવવું છે. ક્યાં સુધી તમે તમારા સપનાઓને, તમારા માતા પિતાના સપના છે, તમારા પોતાના સપના છે, એને ક્યાં સુધી તમે રાહ જોવડાવશો? હવે સમય છે, સમય છે, મહેનત કરી છે તો પછી લો ને સિલેક્શન. સમય છે, મહેનત કરી છે તો હવે પરફોર્મન્સ એવું આપવું છે કે જેના કારણે સિલેક્શન થાય, માર્ક આવે. બાયોલોજીમાં 360 માંથી 300+ આવવા જ જોઈએ. 300+ નહીં, હું તો એવું કહું છું કે 340+ આવવા જોઈએ. બીકોઝ એક થોડોક મારી રીતે ગણતરી મેં કરી છે, 340 અંદાજિત માર્ક બાયોલોજીના ગણો. ચલો કેમેસ્ટ્રીમાં તમને આવડે છે 120 માર્ક, હું કેમેસ્ટ્રીના ગણી લઉં છું. ફિઝિક્સના ગણી લઈએ એવરેજ 100 માર્ક. બરોબર? ગણો તો એકવાર રેશિયો, 4×2 6, 3×1 4×1 5, 560 માર્ક તો એમને એમ થઈ ગયા. 560 માર્ક તો એમને એમ થઈ ગયા. હવે આમાં તમારે તમારી રીતે એડ કરવાના કેટલા ખબર? માત્ર ને માત્ર 50 માર્ક, એટલે ટોટલ થયું તમારું 610. સિલેક્શન કમ્પ્લીટ, ફાઇનલ, ડન થઈ ગયું તમારું. ગવર્મેન્ટ કોલેજમાં તમારું સિલેક્શન થઈ ગયું. કરવું છે ને, કરાવવું છે મારે, તમારે કરવું છે, હું તૈયાર છું. તમે થઈ જાઓ તૈયાર પ્રિપેરેશન કરવા. છેલ્લે તમને ના ખ્યાલ હોય, આજે તમારી સાથે બસ વાત કરવા આવ્યો છું કે લાસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવી રહ્યો છે કે સર તમે પહેલા 11th કેમ ના લીધું, કારણ કે અત્યારે અમને એટલું મજા નથી આવતી હવે એમસીક્યુ સોલ્વ કરવાની. પહેલા જો તમે 11th લીધું હતો, હાલ મારી યુટ્યુબ ચેનલમાં 11th જે રેગ્યુલર લેક્ચર્સ જે છે ચાલુ છે, બટ એનું રીઝન એક માત્ર એટલું છે, ધોરણ 12 આવડતું હતું તો ફટાફટ રિવાઇઝ કરાવી દીધું મેં. હવે મારો છે ધોરણ 11, ધોરણ 11 પાછળ લેવાનું એકમાત્ર ને એકમાત્ર કારણ એટલું જ છે કે 11th બધાને પ્રોબ્લેમ પડે છે, ઘણા બધાને પ્રોબ્લેમ છે, અને એ જ 11th મારે કરાવવું હતું એટલા માટે પાછળથી કે યાદ રહે. જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ને ત્યારે છેલ્લા દિવસોમાં જે પ્રશ્નો કર્યા હોય પ્રશ્નો એટલીસ્ટ યાદ તો રહે, છેલ્લા દિવસોમાં એ પ્રશ્નો એટલીસ્ટ મગજમાં તો રહે કે ભાઈ ના, આવો કઈક પ્રશ્ન મેં સોલ્વ કરેલો છે, મને મૌલિક સરે કરાવેલો છે. આજ રિઝલ્ટ છે, આજ એકમાત્ર કારણ છે. બરોબર? અને એટલા જ માટે મેં 11th જે છે પાછળથી લીધું છે. હજી ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો છે કે સર શું નીટ જે છે એ પોસ્ટપોન થવાની સંભાવના ખરી? ના બેટા, નીટની પોસ્ટપોન થવાની સંભાવના કોઈ જ નથી. બરોબર? ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે કે સર શું નીટ જે છે એ પોસ્ટપોન થશે?
ક્વેશ્ચન માર્ક. તો મારો આન્સર એ છે નો, બટ કદાચ થઈ તો સારામાં સારું. કેમ એનું રીઝન કહી દઉં તમને. તૈયારી થઈ ગઈ છે, ઓકે તૈયારી ડન છે. બટ સર પોસ્ટપોન થઈ તો આગળ કરીશું શું? આગળ કરવાનું શું છે તમને કહી દઉં, રેગ્યુલર એક્ઝામ અને રેગ્યુલર રિવિઝન, બસ આ બે જ વસ્તુ. કારણ કે પ્રિપેરેશન તો અહીંયા તમે ડન કરી છે, પ્રિપેરેશન તો તમારી અહીંયા આગળ તમે આ વસ્તુને તો તમે ડન કરી મૂક્યું છે. તો પછી બીજું જોવાનું શું છે? બસ આના ઉપર ફોકસ કરવાનું છે. તો એ કરીએ છીએ સર, બરોબર. મારી એપ્લિકેશનમાં બી મેં ઘણી બધી ટેસ્ટ સિરીઝ ને બધું જ અવેલેબલ કરી આપ્યું છે, બધું મૂકેલું છે. ખાલી તમારે એમાં જોઈન થવાનું છે. અને એ એપ્લિકેશનનો થોડો ઘણો એવો ચાર્જિસ છે બેટા, મતલબ જે તમે કોર્સિસ પરચેસ કરો છો એનો. અને એટલા માટે રાખવું પડે કે એમાં મારે પોતાને મહેનત કરીને સેલ્ફ પ્રિપેર કરીને પેપર બનાવવા પડે. અને એ બધા પેપર જે છે ને ઇંગ્લિશની ગુજરાતી ટ્રાન્સલેશન વાળા પેપર છે, નથી એમનેમ જેવા તેવા પેપર, એનો ચાર્જિસ લઉં છું. બાકી કોઈ ચાર્જિસ નથી લેતો, બહુ માઇનર ચાર્જિસમાં આપું છું, બરોબર. આટલી તો વસ્તુ ઓકે છે સર. પણ એની સાથે સાથે શું, ચલો અત્યારે સર નીટ 2022 નો સ્ટુડન્ટ માટે તો આ વસ્તુ ઓકે છે કે ચલો થઈ ગયું. પણ સર હજી અમારે એવી ઈચ્છા છે કે આ વર્ષે માર્ક આવી ગયા તો આવી ગયા, બટ નેક્સ્ટ યર અમારે ડ્રોપ લેવાની ઈચ્છા છે. નેક્સ્ટ યર જે પણ વિદ્યાર્થીને ડ્રોપ લેવાની ઈચ્છા છે એમના માટે થોડુંક સજેશન આપી દઉં. નીટ 2023-24 વાળા વિદ્યાર્થીઓ કે જેમને ડ્રોપ લેવાની ઈચ્છા છે, તો હું પોતે નીટ ની એક યર બેચ શરૂ કરવા જઈ રહ્યો છું 2023 ની, બરોબર છે. કે જેમાં રેગ્યુલર તમને NCERT બેઝિસ પર MCQs ની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, બરોબર છે. અને આજ MCQs ની પ્રેક્ટિસ જે હું કરાઈશ, સેમ એઝ ધેટ એની એક્ઝામ્સ પણ લેવામાં આવશે. સેમ એઝ ધેટ જેવો લેક્ચર પતે તરત જ તમને એની વર્કશીટ પ્રોવાઈડ કરવામાં આવશે. વર્કશીટ પૂરી થાય એ જ વર્કશીટનું નેક્સ્ટ ડે ડાઉટ સેશન હશે તરત જ, એમ કે ભાઈ બોલો, ચલો ડાઉટ હોય બોલો ફટાફટ, ચલો સોલ્વ કરીએ, પછી નેક્સ્ટ લેક્ચર જે છે આપણે કન્ટિન્યુ કરશું, બરોબર. આટલું કમ્પ્લીટેશન થાય દેન એ પૂરું થાય એટલે તમને રેગ્યુલર નોટ્સ જે છે આપવામાં આવશે. નોટ્સ એઝ વેલ એઝ મતલબ કે જે લેક્ચર્સમાં જે ચલાવ્યું હોય એ લેક્ચર્સની નોટ્સ છે. એની સાથે સાથે હું મારા પોતાના સેલ્ફ બનાવેલા ફ્લેશ કાર્ડ આપું છું. અને આ ફ્લેશ કાર્ડ એવા છે કે 10 મિનિટમાં તમને આખું ચેપ્ટર રિવાઇઝ કરી આપશે. માત્ર કોઈ બી ચેપ્ટર ગમે તેવડું મોટું ના હોય, 10 જ મિનિટમાં આખું ચેપ્ટર રિવાઇઝ આવા મેં બનાવેલા છે, બરોબર. અને આ જે ડ્રોપ લેવાના છો એમાં હું 11th અને 12th બંને સિલેબસ જે છે ચલાવી આપીશ. ટોટલ 38 ચેપ્ટર, બરોબર છે. ઓકે સર, સર આ ફ્રી છે કે પેઈડ છે? પેઈડ છે બેટા. જેની ફીસ જે છે એ 8000 છે, પાર્ટ પેમેન્ટ રહેશે આમાં. 8000 છે જેની ફીસ જે છે, બરોબર. પાર્ટ પેમેન્ટ આપવાનું છે આખો વર્ષ. રેગ્યુલર મહેનત કરાઈશ, રેગ્યુલર વર્કશીટ આપીશ, રેગ્યુલર એક્ઝામ્સ લઈશ અને રેગ્યુલર ડાઉટ સેશન રાખીશ. એઝ વેલ એઝ આ માત્ર ને માત્ર ઓનલાઈન નથી, એઝ વેલ એઝ ઓફલાઈન પણ છે, બરોબર. આ જ ફી સ્ટ્રક્ચરમાં. હે, શું કીધું સર? ફરતી બોલો તો. જે ફીસ ઓનલાઈનમાં છે ને, સેમ એઝ ધેટ ફીસ ઓફલાઈનમાં છે. અને ઓફલાઈનમાં તો હું તમને હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપીશ, બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓ દૂરથી આવનારા હોય છે, જેમને હોસ્ટેલમાં રહેવું હોય તો પણ પોસિબિલિટી કરાવી આપીશ, બરોબર છે. રેગ્યુલર પ્રેક્ટિસ કરો મારી સાથે. અને ઓલ સબ્જેક્ટ માટે આ અવેલેબલ છે, ઓનલી ફિઝિક્સ નહીં, ઓનલી કેમેસ્ટ્રી નહીં, ઓનલી બાયોલોજી નહીં, ઓલ સબ્જેક્ટ માટે અવેલેબલ છે, બરોબર. તો થોડું ધ્યાન રાખજો બેટા, બરોબર છે. બસ આવી જ કંઈક વાતો જે છે તમારી સાથે કરવી હતી. હવે તમારા જેવી ડાઉટ્સ હોય મને કોમેન્ટમાં નીચે જણાવી આપજો, તો જો શક્ય હશે તો રિપ્લાય આપવાનો થોડોક ટ્રાય કરીશ, બરોબર છે. બસ આ છેલ્લા જે હવે 20 દિવસ વધ્યા છે, છેલ્લા 10-15 દિવસ કરી નાખો આ રીતે પ્રોપર મહેનત. આટલા પ્રશ્નો ફાઈનલ કરી જ નાખવાના, જે આવવાના છે. અને જે તમને અપાવડાવશે, કેટલા માર્ક સર અપાવડાવશે? સર અમને આ 610 માર્ક અપાવડાવશે. કેટલા? 610 માર્ક અપાવડાવશે. તો પછી શું જોઈએ, શું ઘટ્યું? શું હવે પ્રિપેરેશન થઈ ગઈ છે, માર્ક આવી ગયા છે, સિલેક્શન થઈ જશે. બસ એક જ વસ્તુ ઘટી છે હવે, એ છે તમારી રેગ્યુલર મહેનત. છેલ્લા 20 દિવસની તમારી જે કેપેસિટી છે ને બધી વાપરી નાખો, જેટલું શક્ય હોય એટલી કરી નાખો મહેનત. 20 જ દાડા કરવાના છે હવે. કેટલા? 20 દિવસ. પછી પરિણામ તમારા હાથમાં હશે અને તમારા ચહેરા ઉપર એક એવું હાસ્ય હશે કે ના, મેં મહેનત કરી અને મને એનું રિઝલ્ટ મળ્યું છે, બરોબર. બસ આ હાસ્ય જોવું છે મારે. તમારે કરવી છે મહેનત, માર્ક કરાવી છે, હું તૈયાર છું, બરોબર. ચલો તો વધારે સમય લેતો નથી આજનો સેશન, હવે હું અહીંયા ડન કરું છું. તમારા જે બી સવાલ હોય મને કોમેન્ટ્સમાં જણાવી આપજો.